गुड मॉर्निंग मित्रों, आज आप लास्ट ईयर पास है घिसणना सूचकांकना एकम वाला दाखला जोवाना छे। मित्रों आ दाखला परीक्षा नी अंदर सौथी वधु वखत पूछावाना दाखला छे। सिंपल दाखला आपने बे दिवस पहेला जोई लीधा के एमां भाव जथ्थो आपी दीधो होय, परंतु आनी अंदर एकम वधारवाना छे। आ दाखलामां 3 થી 4 દાખલા કરીશું એટલે આવડે એવા છે, બહુ અઘરા પણ નથી દાખલા। તો જોઈએ મિત્રો આમાં કેટલા નિયમો છે અને એ નિયમ પ્રમાણે તમારે બદલવું પડે। પહેલું વસ્તુ એ છે મિત્રો કે આ જે કિગ્રા છે કિગ્રા છે આ કિગ્રા કિગ્રા એટલું યાદ રાખવાનું કે એકમ છે ને એ સરખો થવો જોઈએ। કોનો એકમ સરખો થવો જોઈએ? જે દાખલામાં એકમ આપ્યું એ એકમ અને આ જથ્થા, જો અહીંયા કિગ્રા છે ને આ ગ્રામ છે, તફાવત છે, તેને સરખો કરવાનો છે। ક્વિન્ટલ છે, કિગ્રા કિગ્રા છે, એને સરખો કરવાનો છે। ડઝન છે અને આ નંગ નંગ છે। આ કહેવાનો મતલબ એમ બતાવે છે મિત્રો કે 20 કિલો ને 80 રૂપિયા છે, આ ભાવ કેટલો છે 20 કિલો ને 80 ક્વિન્ટલના, એક ક્વિન્ટલના 2000 રૂપિયા છે મિત્રો, કિલોના નથી આ ક્વિન્ટલ। કેટલા માટે પરિવર્તન મિત્રો કરવું પડે? તો સૌથી પહેલા એક નિયમ છે મિત્રો કે કોઈ પણ એકમની આગળ, આ એકમ છે એની આગળ કોઈ પણ અંક આપે એ અંકને ભાવ વડે ભાગવા। એકમની સાથે રહે આંકને ભાવ સાથે ભાગાકાર કરો। પહેલું નિયમ, અહીંયા જે કઈ અંક હોય એને ભાવ વડે ભાગા પછી જોવાનું એકમ સરખો થઈ ગયો છે કિગ્રા કિગ્રા કિગ્રા। તો ચલો પહેલાનો મિત્રો જોઈ આપણે, મે વસ્તુ બનાવી છે, આ વસ્તુ A B C D એકમ છે। ચલો પહેલાનું મે તમને કીધું એ પ્રમાણે 20 કિલો છે, મારે ફક્ત એકમ લખવો પડે કિગ્રા। તો આ 20 છે ને એને મારે આ ભાવ જે છે એના વડે ભાગાકાર કરવો પડે। તો ભાવ છે મે જો P0 એટલે કે આ 2014 એટલે P0, 2015 એટલે P1 મિત્રો। ચલો તો 80 ભાગ્યા 20 કરવા પડે, 80 ભાગ્યા 20 તો જવાબ આવે છે કેટલો? 4। એવી રીતે અહીંયા પણ મારે 120 ભાગ્યા 20 કરવો પડે તો 6। બાકી જે છે પાછા કિગ્રા કિગ્રા એ તો જથ્થામાં કોઈ પરિવર્તન નહીં થાય, એ એમ ના એમ જ રહેશે, એમાં 5 7। ફરી મિત્રો એકમની આગળ કોઈ પણ આંકડો હોય તો એને ભાવ વડે ભાગાકાર કરી લેવો, ઓકે? નિયમ નંબર 1 પૂરો થઈ ગયો। બીજું મિત્રો કિગ્રા આવ્યું છે, હવે અહીંયા જુઓ અહીંયા એકમ છે કિગ્રા અને તમને જથ્થો છે ગ્રામમાં। તો મિત્રો આ બે રીતે થઈ શકે, કોઈ એમ કે મારે અહીંયા ગ્રામ લખવો છે, ઓકે? જો તમે અહીંયા ગ્રામ લખવા માંગતા હોય તો પછી 1000, તમને એટલી તો ખબર છે મિત્રો કે 1 કિગ્રા = 1000 ગ્રામ થાય કે ન થાય? તો પછી જો તમે અહીંયા ગ્રામ લખવા માંગતા હોય, આ આને બદલવા નથી માંગતા, તો પછી આને 1000 વડે ભાગાકાર કરવો પડે, કારણ કે આપણને ખબર છે 1 કિગ્રા = જો મારે લખવું હોય તો શું થાય 1000 ગ્રામ। તો મારે પછી આ 1000 છે એને પણ આવડે ભાગાકાર કરવો પડે 20 ને 24 ના છેદમાં, એ તો પોઈન્ટમાં આવશે। એટલા માટે જવાબ સાચો છે મિત્રો, કમ્પ્લેટ સાચો આવશે, પરંતુ સરળ રીતે કરવા જઈએ ને તો મિત્રો આપણે સમજી લેવાનું કે કિગ્રા છે તો આપણે ભાવને નથી બદલવું,
ઈગ્રા છે તો આ જે ગ્રામ છે એને કિલોમાં બદલી દઈએ સે કોને કિલોમાં બદલી દઈએ આ ગ્રામને કિલોમાં હવે આવો દાખલો આવે ત્યારે યાદ રાખજો ગ્રામને 1000 વડે ભાગી દેવાના કેટલા વડે ગ્રામને 1000 વડે ભાગો તો શું મળી જશે કિલોમાં તો ચલો ભાવ તો એમને એમ લખી દઈએ 20 એકમ લખી જશે આપણે શું ઈગ્રા એમ નામ રાખ્યો ચલો 20 24 2400 ને આપણે 1000 વડે ભાગતા 2.4 અને આ 4000 ને 1000 વડે ભાગતા 4 ઓકે મિત્રો ખબર પડી ગઈ તો આવો દાખલો આવે તો મોસ્ટ ઓફ ગ્રામ ને 1000 વડે ભાગવા ચલો ક્વિન્ટલ ક્વિન્ટલ કિલોમાં શું દીધું છે ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા એક ક્વિન્ટલ બરાબર કેટલા કિગ્રા થાય મિત્રો 100 કિગ્રા થાય તો જોઈએ ક્વિન્ટલ છે બરાબર આપણે એકમ કિગ્રા કિગ્રા જ રાખીએ પણ આ ક્વિન્ટલ એટલે શું આની જગ્યાએ મારે લખો દાન લખાય 100 કિગ્રા લખાય કે ના લખાય મિત્રો ઓકે તો પછી મારે અહીંયા કિગ્રા રાખવો હોય તો મેં તમને કીધું કે કિગ્રા હોય તો એની આગળ મેં એકમ આંકડા વડે ભાગાકાર કરવા પડે તો 2000 ભાગ્યા 100 તો કેટલા આવ્યા 20 એમ 2800 ભાગ્યા 100 કેટલા આવ્યા 28 બાકી જે છે 10 તો એ 10 15 તો 15 ત્રીજો એકમ ડઝન હવે મારે આ ડઝન ને તમને ખબર છે એક ડઝન એટલે કેટલા નંગ થાય એક ડઝન એટલે 12 નંગ થાય હવે મારે આ ડઝન ની જગ્યાએ મારે લખવા હોય તો લખી શકાય 12 નંગ કઈ ફરક પડે ન પડે મિત્રો તો મારે નંગની આગળ શું આવી ગયા 12 આવી ગયા તો એ 12 ને મારે ભાગવડે ભાગવા પડે કે ના ભાગવા પડે તો એકમ આપણે નંગના નંગ જ રાખીએ મિત્રો અને 12 છે એને ભાગાકાર કરે તો 48 ભાગ્યા 12 તો 4 3 ભાગ્યા 12 6 5 30 અને 35 નંગ નંગ જો સરખું થઈ ગયું એકમ મિત્રો નંગ 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 કિગ્રા 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 આ રીતે તમારે 3 થી 4 દાખલા કરશો ત્યારે ખબર પડશે કે આમ કેવી રીતે બદલાય છે નિયમ સરખો છે પહેલા તો કોઈ પણ એકમની આગળ અંક આવે તો તરત એને શું કરો ભાગાકાર કરી નાખો ભાવ પડે બરાબર અને પછી એકમ સરખા બનાવવાનો પ્રયત્ન કરવાનો પોઈન્ટમાં વધારે આવે એમાં નહીં જોવું કારણ કે પોઈન્ટમાં પછી શું પાછળ ગણતરી કરવી પડે હવે તો આપણે જેમ પહેલી રીતે કરતા હતા P1 ગુણ્યા P0 એ બંનેનો શું કરવાનો અહીંયા ગુણાકાર કેવી રીતે બધાનો આ ગુણાકાર કરી નાખીએ ચલો મિત્રો તો મિત્રો મેં P1 Q0 નો ગુણાકાર કર્યો છે પછી P0 Q0 નો ગુણાકાર કરી નાખ્યો છે P1 Q1 નો ગુણાકાર કર્યો છે અને P0 Q1 નો ગુણાકાર કરી એનો સરવાળો કરી નાખ્યો લાસ્ટ કેયર નું સૂત્ર મૂકી છે મિત્રો જુઓ IL બરાબર સિગ્મા 1000 વાળું ઓકે ગુણ્યા 100 જે બેટિંગમાં છે એને મૂકી અને ગુણાકાર 141.13 જવાબ આવે મિત્રો પાસે નો મેં કર્યો છે ઓકે એનો જવાબ આવે છે 140.15 લાસ્ટ ઈયર પછી પાસે પછી ફીસર ફીસરને વર્ગમૂળમાં IL ગુણ્યા IP કર્યો એટલે એનો જવાબ આવે છે મિત્રો 140.64 તો મિત્રો આ રીતે એકમ વધારા ફેરફ કામ કરવાની કઈ જરૂર નથી આ બધું નોલેજ ફક્ત નોલેજ માટે છે મિત્રો બરાબર તો આ રીતે મિત્રો દાખલો થાય 2 થી 3 દાખલા આવા કરીશું ત્યારે તમને વધારે ખબર પડશે ઓકે થેન્ક યુ